લોકોમાં કોરોનાનો મોટો ભય હતો કે આના લીધે કેટલાક લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે, પણ આ વર્ષે કોરોનાનો કહેર ઘટ્યો છે અને લોકો નવરાત્રિમાં ફરી નવરાત્રિ મનાવવા માટે થનગની રહ્યા છે. ત્યારે એક જાણીતા સિંગર નિશાંતભાઈ જોશી મોરબી ન્યૂઝની ટીમની મુલાકાતે આવ્યા છે. બે વર્ષ બાદ જે નોરતા શરૂ થઈ રહ્યા છે, નિશાંતભાઈ કઈ રીતના તમારો ઉત્સાહ છે, શું કહેશો? નમસ્કાર રવિભાઈ, સૌથી પહેલા તો મોરબી ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આપનો સમય આપી અને આપે મને અહીંયા જે બોલાવ્યા છે અને મારા જે વિચારો અને ખરેખર જે ખેલિયાઓની જે થનગનાટ જે છે એ થનગનાટને હું તમારા સુધી પહોંચાડી શકું અને તમારા દ્વારા લોકો સુધી પહોંચાડી શકું એના માટેનો તમે મને જે તક આપી છે એ માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રવિભાઈ, તમે જેમ વાત કરી એમ કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ખૂબ જ લોકો જે છે એ ઘણા બધા તહેવારો જે છે એ દર વર્ષે જેમ ઉજવતા હતા એ વખતે એ રીતે ઉજવી નથી શક્યા, પણ આ વર્ષે બે વર્ષના જે આપણે લાંબા સમયગાળા દરમિયાન પછી ખૂબ જ સરસ મજાનો એક તક મળી છે આપને અને સરકાર દ્વારા પણ લોક લાગણીને માન આપી અને આ વખતે ગરબી મંડળથી માંડી અને મોટા મોટા પાર્ટી પ્લોટ સુધી લોકોને ગરબીમાં અને પાર્ટી પ્લોટમાં નવરાત્રિના ગરબા રમવા માટેની તક આપી છે અને મંજૂરી આપી છે, તો સર્વે ખેલિયાઓ ખૂબ જ આનંદિત છે. મારી વાત કરું તો મારી શરૂઆત 2009 થી મેં ગરબીમાં ગાવાનું શરૂઆત કરી હતી. શરૂઆત મારી અમરેલીથી શરૂ કરી, મારું મૂળ વતન અમરેલી છે અને મને ગરબા અને ખાસ તો ગાવાની જે પ્રેરણા છે મારા મમ્મી પપ્પા પાસેથી મળેલી છે. એને પણ ગાવાનો શોખ હતો અને એનો શોખ હું પૂરો કરી રહ્યો છું વારસાગત છે. અને શરૂઆત મેં 2009 થી શરૂઆત કરી, અમરેલીમાં મેં નવરાત્રી કરી, ત્યાં પછી અમરેલીનું જ તાલુકો છે સાવરકુંડલા, ત્યાં મેં 2 વર્ષ નવરાત્રી કરી 3 વર્ષ અને ત્યાર પછી મેં જે છે એ મોરબીમાં 2014ની અંદર કડવા પાટીદાર નવરાત્રી મહોત્સવનું સુંદર મજાનું આયોજન થયું હતું. ત્યારથી 2009થી હું મોરબીના ફિલ્ડ સાથે અને મોરબી ઇવેન્ટ કંપની સાથે જોડાયેલો છું, ઉબી ઇવેન્ટ પ્રશાંત પેકેજર, તો ત્યાંથી હું આ ફિલ્ડમાં જોડાયેલો છું. લગભગ 14 વર્ષનો મારો અનુભવ છે. આ 14 વર્ષના અનુભવે મને એટલી હું તમને 100% કહી શકીશ કે હું પોતે ખેલ્યો હતો પહેલા, હું પણ રમવાનો શોખીન છું દાંડિયા ગરબા, એટલે મને ખબર છે કે કયા ગીતોની અંદર લોકોને ખૂબ જ જોમ આવે છે, ખૂબ જ જુસ્સો આવે છે અને કેવા કેવા ગરબાની અંદર લોકોને ખૂબ રમવાની મજા આવે છે, કયા તાલમાં રમવાની મજા આવે છે. એટલે આ બધી વસ્તુ જે છે એ જોતા ખૂબ જ લોકોની સાથે હું એટેચ થાઉં છું. આજે ઘણા બધા ગરબી મંડળની અંદર અને ઘણી બધી પાર્ટી પ્લોટની અંદર લોકો મને સામેથી બોલાવે છે, સામેથી મને પૂછે છે કે ભાઈ તમે અમારી સાથે આવો અને એની સાથે હું જોડાઉં છું અને ખૂબ જ અમે ગરબામાં 9 દિવસ અમે ખૂબ જ જલસો કરીએ છીએ અને સાથે સાથે માતાજીના ગુણગાન ગાઈએ છીએ અને માતાજીના ગરબા ગાવાનો એક અનેરો આનંદ અમને નવરાત્રી દરમિયાન ખૂબ જ હોય છે. જનરલી અમે રેગ્યુલર પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન લગ્નના હોય છે આ છે તે, તો એવી જગ્યાએ અમે જ્યારે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ તો લગભગ 2-4 પ્રોગ્રામ થઈ ગયા પછી અમને થોડોક થાક લેવો અનુભવ થાય છે, પણ આ નવરાત્રીનો આ શક્તિ પર્વ છે અને શક્તિ પર્વની અંદર અમે 9 દિવસ અમારે કેમ અમારે 9 દિવસની અંદર અમે અમારે પૂરા થાય છે અમને પોતાને ખ્યાલ જ નથી હોતો. અમે બહુ જ અમને ટૂંકમાં કહેવાય ને કે ઉપરથી જ જાણે માતાજી શક્તિ પ્રદાન કરતા હતા એવી રીતે અમને થાક જ નથી લાગતો અને અમે ખૂબ જ જોમ જુસ્સાથી અમે ગરબાઓ ગાતા હોઈએ છીએ અને ખૂબ જ ખેલૈયાઓ સાથે એન્જોય કરતા હોઈએ છીએ. તમે વાત કરી કે શક્તિનો પર્વ છે, 9 દિવસ કેમ બીતી જાય છે તમને ખબર જ નથી પડતી, 2 વર્ષ કોરોનાને કારણે ગરબા થઈ કે પાર્ટી પ્લોટના આયોજનો થયા નથી, આ વર્ષે ફરી ગરબીઓ અને પાર્ટી પ્લોટોના આયોજન થઈ રહ્યા છે. સાથે સાથે વાત કરી આપે એમ કહ્યું કે લગભગ છેલ્લા 14 વર્ષથી આપ ગરબાઓમાં ગીત ગાઓ છો અને લીડ સિંગર તરીકે પોતાનો રોલ ભજવો છો. મેં પણ તમારા ઘણા શો જોયા છે, તમે સારું તમારા ગામ પર ખેલૈયાઓ મન મૂકીને ચૂંટતા મેં જોયા છે. સાથે વાત કરીએ આજે 2 વર્ષ પહેલાની વાત કરીએ ત્યારે કયા ગરબાઓનો ટ્રેન્ડ હતો, આ વર્ષે તમે મારા ખ્યાલથી તમે સાવરકુંડલામાં એક વેલકમ નવરાત્રીમાં પણ ઇવેન્ટમાં કામ કરી રહ્યા છો, કેવો ટ્રેન્ડ છે, શું આ વખતે લોકોને શું ગમશે, શું કહી? રવિભાઈ, બહુ સાચી વાત કરી તમે. નવરાત્રી પહેલા એટલે આ સોરી 2 વર્ષના કોરોના કાળ જે છે એ કોરોના કાળ પહેલાની જે નવરાત્રી હતી અને મેં તો અહીંયા મોરબીની અંદર લગભગ 4 વર્ષ નવરાત્રી કન્ટિન્યુ કરેલી છે, એટલે મોરબીના જે ખેલિયાઓ છે એ ખેલિયાઓને
મારા બે ત્રણ ગીતો જે છે કે દાખલા તરીકે ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો, કારણ કે પાટીદાર સમાજનું આયોજન છે એટલે એમાં એ લોકોને એ બધા ગીતો ખૂબ જ ગમે છે. પછી ખાસ જે મારી બ્રિજલેસ હનુમાન ચાલીસા જે છે કે જે હું ચલતી જ્યારે દાંડિયા રસમાં ચલતી આવતી હોય ત્યારે હું હનુમાન ચાલીસા એમાં સાથે ગાઉં છું, તો બધાને ખૂબ જ મજા આવે છે. અને એ મારી હનુમાન ચાલીસા સાંભળી અને લોકો જયારે એની ઘરે જયારે પ્રસંગ આવે છે ત્યારે એ પ્રસંગની અંદર પણ એ લોકો મને બોલાવતા હોય છે અને ખાસ આ બધી ફરમાઈશ જે નવરાત્રીમાં હું ગાતો હોઉં છું એવા બધા ગીતો ગાય છે, ગોળાવે છે મારી પાસે અને બધાને બહુ આનંદ આવે છે. હવે આજે બે વર્ષ પછી નવરાત્રીનો બે વર્ષનો કોરોનાનો જે બે વર્ષનો સમયગાળો જે વચ્ચેથી ગયો છે અને હવે આ વખતે નવો પાછું નવરાત્રીને મંજૂરી મળી છે ત્યારે મેં છેલ્લે હમણાં સાવરકુંડલાની અંદર દર વર્ષે હું સાવરકુંડલામાં મારે વેલકમ નવરાત્રી હોય જ છે, એ લોકોને પણ ખૂબ જ મજા આવે છે મારી સાથે. તો એમાં આ વખતે ગોરી તમે મલડા લીધા, ચોરિયાર, પછી મોતીવેરાના ચોકમાં આ બધા જે ગીત છે, પછી ફિલ્મીનો પણ મારો ત્યાં મારા હિન્દી ફિલ્મી દાંડિયા રાસની અંદર હિન્દી ફિલ્મી ગીતો હું ઘણા બધા ગાઉં છું તો બોલિવૂડ દાંડિયા પણ કરું છું, તો એ લોકોને હિન્દી ફિલ્મોમાં ગીતોમાં પણ ખૂબ મજા આવે છે. એટલે ખાસ તમને કહું ને કે હવે માતાજીના ગરબા તો લોકોને ગમે જ છે પણ શરૂઆતમાં જે માતાજીના ગરબા એક બે રાઉન્ડ ગરબાનો થઈ જાય ત્યાર પછી લોકોને 15-20 મિનિટ જે છે એ બોલિવૂડ દાંડિયામાં પણ ખૂબ જ આનંદ આવતો હોય છે, તો અમે એમાં પણ એ લોકોને ખૂબ જ એન્જોય કરાવડાવીએ છીએ. ભાઈ તમે એમ કીધું કે ફિલ્મી ગીતો છે, માતાજીના ગરબાઓ ગાતા છો, તમે મોરબીમાં પણ ઘણી ઇવેન્ટોમાં લીડ રોલ તરીકે ભજવ્યો છે. મોરબીના ખેલૈયાઓની વાત કરીએ તો મોરબીમાં જે ખેલ દાંડિયા રસનો જે ટ્રેન છે એમાં કેટલી વાર સુધી ખેલૈયાઓ રમતા હોય છે? ખેલૈયાઓની કોઈ લિમિટ હોતી નથી, પરંતુ તમે મોરબીમાં જ્યારે લીડ રોલ કરતા હો ત્યારે કઈ રીતના ખેલૈયાઓ બહુ ઉત્સાહ જોવા મળે છે? તમે બહુ જ સરસ પ્રશ્ન કર્યો કે રાજકોટના ખેલૈયા એટલે ખાસ આમ અમરેલી રાજકોટ અને જૂનાગઢ બાજુનો હું ઘણા બધા શોઝ કરું છું, બરાબર છે, તો એ બાજુના ખેલૈયા અને મોરબીના ખાસ જે ખેલૈયાઓ જે છે મોરબીની જનતા જે છે એના ખેલૈયાઓ અને રમવા માટે જે એ લોકોની જે રમવા માટેનો જે ટ્રેન્ડ છે એવો છે કે મોરબીની અંદર છે એ ખેલૈયાઓ જે સાદો રાસ જે છે જે પહેલો જ રાઉન્ડ કહેવાય છે માતાજીના ગરબાનો એ લગભગ 1.5 કલાક જેટલો લાંબો ચાલે છે, લગભગ 1.5-2 કલાક સુધી એ લોકો રમે છે. અહીંયા કમ્પેરેટિવલી જે ગરબાના રાઉન્ડ જે છે એ રાજકોટ અમરેલી કરતા મોરબીમાં થોડા લાંબા હોય છે. એટલે શું છે કે અમારા જે ગીતો જે અમારે પ્રેઝન્ટ કરવાની અમારી એક સ્ક્રિપ્ટ વર્કથી અમે જે ચાલતા હોય એ સ્ક્રિપ્ટ અમારી એ રીતે અમે ડેવલપ કરતા હોઈએ છીએ અને અમને પણ મજા આવે છે મોરબીના ખેલૈયાઓ સાથે ગાવામાં અને એમને ગરબે ઝુમાડવામાં. ગુજરાતમાં જે ગીતો છે એનો વધારે ટ્રેન્ડ હમણાં ખૂબ ચાલી રહ્યો છે, લગભગ બધા લોકો જે છે ઉત્તર ગુજરાતના ગીતોને વધારે મહત્વ આપે છે અને ગમે પણ છે અને ગીતો પણ ખૂબ સારા છે. પણ એ શું છે એ બધા ગીતો જે છે એ કેવા છે કે એ તમે આપણા જે રેગ્યુલર જે ગરબા લેતા હોય એ ગરબામાં વચ્ચે થોડોક આપણે માહોલને થોડોક વધારે જમાવવા માટે અને માહોલને જે છે એ આપણે થોડોક ગરમ કરવા માટે તેથીને ટૂંકમાં થોડો જુસ્સો વધારે આવે એટલા માટે થઈ અને એવા અમે વચ્ચે વચ્ચે જે ગીત છે એ ઉત્તર ગુજરાતની રીધમ ખાસ તો એ ઉત્તર ગુજરાતની જે રીધમ છે એ રીધમ ખૂબ જ પ્રચલિત છે. બાકી ગીતો પણ બધાને ખૂબ જ ગમે છે એટલે વચ્ચે વચ્ચે એવા ગીતો પણ અમે લઈએ છીએ. એટલે આમ તમે જુઓ તો ઉત્તર ગુજરાત અને આપણા કાઠિયાવાડના ગરબાનો મેશઅપ કરી અને અમે લોકોને પીરસીએ છીએ તો લોકોને ખૂબ જ મજા આવે છે અને ખેલૈયાઓ જે છે એ મન મૂકીને રમે છે. વાત કરીએ આપ મોરબીની ઇવેન્ટોમાં પણ કામ કરીશું, આ વખતે આપ ક્યાં લીડ સિંગર તરીકે રોલ કરી રહ્યા છો, ત્યાં તમારું શું ઉત્સાહ છે, કઈ રીતનું તમારું આયોજન છે? તે હું ખોડલધામ ના જે ચાર આયોજન જે રાજકોટની અંદર થાય છે સાઉથ ઝોન, નોર્થ ઝોન, ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન, એમાં હું આ વખતે વેસ્ટ ઝોન ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવ ની એમાં આ વખતે હું બુક થયેલો છું. ગઈ સાલ 2019માં એટલે કે કોરોનાના બે વર્ષ પહેલા પણ ત્યાં છે, તો આ વખતે એ લોકો અને આ વખતે પણ એ લોકોએ મને એવો આગ્રહ રાખ્યો છે કે નિશાંતભાઈ તમે અમારી સાથે પાછા જોડાવ અને ખૂબ જ મોટું અને ખૂબ જ સરસ લગભગ એ લોકોના ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવના દર વર્ષે જે છે એ એવોર્ડ પણ મળતા હોય છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એનું જે છે એ એક બે એના રેકોર્ડ નોંધાયેલા છે. તો ખૂબ જ મોટું અને ખૂબ જ સરસ અને એકદમ સેફટી સાથે આયોજન એ લોકો કરે છે અને ખૂબ જ સારું આયોજકો અને બધા બહુ વ્યવસ્થિત અને બહુ સારા છે.
ઈશાનભાઈ વાત કરીએ, તમે આ વખતે રાજકોટના જે ખોડલધામના આયોજનમાં જોડાય છો, તમે જે કોઈ ગીતો ગાયા હોય એવું ક્યાંય લોકો જોઈ શકે, સાથે સાથે અમારા જે દર્શકો છે તે તમને અત્યારે નિહાળી રહ્યા છે, એના માટે કોઈ ખાસ ગીત શું કહેશો? જી, મારા ઘણા બધા ગીતો મેં જે છે એ મારી ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં મારા ઓફિશિયલ પેજીસ છે અને મારી લિંક પણ છે. દાખલા તરીકે યુટ્યુબની અંદર તમે નિશાંત જોશી ટાઈપ કરો તો અમારું આખી ચેનલ આવે છે, અને હું લોકોને ખૂબ વિનંતી સભર પ્રાર્થના કરું છું કે, અને ખાસ એવી વિનંતી કરું છું કે મારી યુટ્યુબની જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, અને મારા લગભગ નવા જેટલા પણ વિડીયોઝ, નવા જેટલા પણ ગીતો જે છે એ બધા ગીતો જે છે એ હું આમાં જ અપલોડ કરતો હોઉં છું, અને એમાંથી તમને સાંભળવા માટે મળશે અને ખૂબ જ મજા આવશે. નવરાત્રિના મારા જે લેટેસ્ટ વિડીયો છે એ વિડીયો પણ હું આ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબની અંદર મૂકવાનો છું. તો જે લોકો મારા ફેન છે અને જે લોકોને મારો અવાજ ખૂબ ગમે છે, જે ખેલિયાઓને, એને હું મારા વિડીયો જે છે એમાં મૂકીશ, તો એમાં પણ તમે જોઈ શકો છો. નવરાત્રી શરૂ થઈ છે, તમે આશાપુરા માતાજી માટે કંઈક ખાસ ગીત બનાવ્યું તો એના વિશે શું કહેશો? જી, મને છે ને માતાનો મઢ માટે મને શ્રદ્ધા છે ખૂબ જ, અને આશાપુરા માતાજી હાજરા માતાજી છે આપણે સૌ જાણીએ છીએ, તો એનું એક બહુ એના ઈ માતાજી એના ઘણા બધાના ઘણા સમાજના કુળદેવી છે અને ઘણા બધા લોકોને એના પ્રત્યે અપાર શ્રદ્ધા છે. આ વખતે હમણાં જ એક અઠવાડિયા પહેલા જ આશાપુરા માતાજીનું એક ગીત લોન્ચ કર્યું છે મારી યુટ્યુબ ચેનલ ઉપર, અને એ ગીત જે છે એ ખૂબ સરસ છે અને હું એ ગીત તમને સંભળાવવા પણ ઈચ્છા રાખીશ. ઓ દિન દયાળી આશરે તારી રંગ રહે સૌના મે આશ લઈ સૌ આવે તમારી આશા પૂરી કરો તમે. કચ્છની કુળ દેવી માઢવાળી મારી માં, કચ્છની કુળ દેવી માઢવાળી મારી માં, આઈ આશા પૂરા વાળી માઢવાળી મારી માં, આઈ આશા પૂરા વાળી માઢવાળી મારી માં. નવરાત્રી મોરબી આવતા હું નથી નવરાત્રી મહોત્સવમાં, પણ મોરબીના ખેલિયાઓને મને ખબર છે ખૂબ જ એ ગીત મારું બહુ જ ગમે છે, એ ગીત હું રજૂ કરવા જઈશ. એના કારણો આ જે ગીતનો અંતરો છે એ અંતરો મેં મારી જાતે, એટલે મારો અને મારો ફ્રેન્ડ હિરેન હરિયાણી છે, અમે બંને જણાએ થઈ અને આ ગીતનો અંતરો મેં અમારી રીતે બનાવ્યો છે. એ અંતરો ગીતની અંદર તમે કે સાંભળો છો નહીં, જ્યારે ઓરિજિનલ એનું જે ગીત બનાવેલું છે એ ગીતની અંદર અંતરો નહીં સાંભળો, એટલે આ ગીત અમે આ અંતરો અમે સાથે જાતે બનાવેલો છે. ગરવી રે ગુજરાતમાં પટેલ પડશે તમારો, લોકોને ખૂબ જ ગમે છે, હું ગાવા માટે વિનંતી કરું. હે મોટા મોટા માનડા ને મોટા મોટા દલડા, એ છત્રીની છાતી રાખે કાળજા છે સિંહના. હે તમે વાલા વાલા લાગો, તમે પ્યારા પ્યારા લાગો, હે પટેલ વર્ત છે તમારો, ગરવી રે ગુજરાતમાં પટેલ વર્ત છે તમારો. હા, હે ગરવી રે ગુજરાતમાં પટેલ વર્ત છે તમારો. ઈશાનભાઈ, આ સરસ મજાનું જે ગીત છે આપે લલકાર્યું, અને મોરબી ન્યૂઝની ટીમે જે આપ આ સુંદર મજાની જે આપ મુલાકાત આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. મોરબી ન્યૂઝમાં આવા અવનવા વિડીયો સાથે મોરબી ન્યૂઝની ચેનલ જોતા રહો અને ફેસબુક પેજને પણ લાઈક કરો. રવિ મોટવાણી, મોરબી ન્યૂઝ.